અમદાવાદમાં આવેલ નિકોલ વિસ્તારની દીપક શિક્ષણ સંકુલમાં બેટી બચાવો બેટી પઢાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. બેટી એ એક લક્ષ્મીનો અવતાર છે. છોકરીઓ બહુ ભોળા દિલની હોય છે. છોકરીઓ દરેક વસ્તુમાં બહુ જલ્દી ભોળવાઈ જતી હોય છે અને તેનો દુરુપયોગ લોકો કરતા હોય છે. આ દુરુપયોગ કરી છોકરીઓ સાથે કે ખરાબ કામ ન થાય અને તેમની લાઈફ ખરાબ ન થાય તેની સમજણ માટેનો એક બેટી બચાવો બેટી પઢાવોનો કાર્યક્રમ અમદાવાદમાં આવેલી દીપક શિક્ષણ સંકુલમાં યોજાયો. આ કાર્યક્રમ 2-3 કલાકનો હતો. આ કાર્યક્રમમાં દીકરીઓ સાથે કંઈ ખરાબ ન થાય અને તેમનો ખોટો દુરુપયોગ કોઈ કરી ન જાય તેની સમજણ આપવામાં આવી. આવી સમજણ જો દરેક દીકરીને આપવામાં આવે તો કેટલી દીકરીની લાઈફ બચી શકે છે. Thank you.
રહીને પ્રોગ્રામો પણ કર્યા, એમાં જે આનંદ ન આવ્યો ને એ મફતમાં દીકરીઓ સામે જઈને પ્રોગ્રામ કરવામાં મને આનંદ આવ્યો છે. સેમિનાર કરું છું એક કલાકના, હું જાહેરમાં વિડીયોમાં અહીંયા વિડીયો ઉતરે છે અને જાહેરમાં કહું છું, કોઈ સ્કૂલ હોય એને જરૂર હોય કે ભાઈ મારી સ્કૂલની અંદર આવો સેમિનાર કરો, સાહેબ એક રૂપિયો લીધા વગર મફતમાં આવીને કાર્યક્રમ કરીશ. જો મારાથી એક દીકરીનું જીવન સુધરી જાય ને તો આ અવતાર પેટ માટે તો બધા કરે છે, કાગડા કૂતરા જનાવર પણ કરે છે, પણ મારા તમારા કઈ ખૂબી પરમાત્માએ આપી હોય ને એ ખૂબી કોઈના પરોપકાર માટે જો એક સેકન્ડ તમારી વપરાઈ જાય ને તો એ મારું તમારું જીવન સાર્થક થઈ જાય છે. જે માણસને મેં તમે જોયો નથી, જે છોકરાને મારું તમારું કોઈ બેકગ્રાઉન્ડ ની ખબર નથી, સીન સકના ઉશીના લાવી સીન સપાટા કરતો હોય, આ વીજ નવરી નોટું ત્યાં બેઠી હોય, ઘણી બે ઘણી માટે છોકરો કદાચ મને તમને એમ કહી દે કે ભાઈ કોઈ છોકરીને એમ કહી દે કે મને તો બહુ ગમે છે, હું તને પ્રેમ કરું છું, એનાથી ભાગી નહીં જવાનું, બહાર જવાનું, તું મને પ્રેમ કરે છે, આ મારા ઘરનું સરનામું, હાજે આવજે મારા પપ્પા પાસે. દીકરીઓ તમે જોજો તો ખરા, કદાચ તમારા મમ્મીથી તમારા પપ્પા નહીં માનતા હોય, કદાચ ઘરમાં આખું ઘર તમારો ભૈલો કહેતો હશે પપ્પા આપ કરોમાં તમે નહીં માનતા હોય. મારી ગેરંટી છે દીકરીઓ, એકવાર હઠ લઈને બાપની સામે બેસી જાજો, પપ્પા આપણે આમ કરવું છે ને આમ નથી કરવું, જો પપ્પા દીકરીનું કહ્યું ન કરે તો કાલથી હું ડાયરા બંધ કરી દઈશ. સાચી વાત. સોની ભૌતિક સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.